આજકાલ બધું બહુ ફટાફટ થતું હોય ને એવું લાગે છે કદાચ તો ઉલટ સુલટ બી કહી શકો તમે કારણ કે કેજીએફ ટુ હમણાં જ થિયેટરમાંથી ગઈ છે અને ઓટીટી પર આવી પણ ગઈ બીજી વસ્તુ કે છે ને મારેલી એક વેબ સિરીઝ છે એ પાંચ છ મહિના પછી આવવાની છે એનું ટ્રેલર કાલે લોન્ચ કરી દીધું પણ વીસ દિવસ પછી એક બહુ મોટું મૂવી આવવાનું છે એનું ટ્રેલર પૂછો માર્વેલ બી લાઈક મેં નહીં અને બીજી વસ્તુ હતું કે પંચાયતની સીઝન ટુ વીસ તારીખે એમેઝોન પ્રાઇમ પર અપલોડ થવાની હતી એની જગ્યાએ લોકોએ અઢાર તારીખે જ પૂછ્યા કર્યા વગર અપલોડ કરી દીધી એમ તો મને પૂછવાનું ના હોય એમને પણ તો બી યાર કહેવું તો જોઈએ યાર પણ એક રીતે તો એ બી સારું છે કે વીસ તારીખે બે મૂવી આવે છે ને આ વેબ સિરીઝ બી આવતી હતી આઠ કલાક અને પેલા બે ને ચાર ને એમ બહુ ટાઈમ એમ જ હતો રે હવે એવું ના કહેતા કે ટાઈમ બગાડો તો લાગતો હોય તને તો કેમ વિડીયો બનાવે છે એના જેવી સિચ્યુએશન મારી થઈ ગઈ છે પણ હવે આપણે જોઈ જ લીધી છે તો એની પર વાત કરી જ લઈએ કે કેવી છે તમારે જોવી જોઈએ કે નહીં તો અલબટ પરથી હું છું મિત્ર ભટ્ટ અને આજે હું તમને પંચાયત સિઝન ટુ ફ્રોમ એમેઝોન પ્રાઇમ એની ડિટેલમાં વાત કરવાનો છું તો ઘરમાં બોલાવીને સાપને બીયર બિયર વગર ચાલો ચાલો કરી તો પહેલામાં પહેલો સવાલ એ છે કે શું તમે આ ફેમિલી સાથે બેસીને જોઈ શકો ના કારણ કે આ મૂવી સોરી આ વેબ સિરીઝ એક ગામમાં શૂટ થઈ છે ગામની ફીલ બતાવી છે અને ગામના લોકોનો વ્યવહાર કેવો હોય એ બતાવવાનો ટ્રાય કર્યો છે એટલે એકચ્યુઅલમાં એ લોકોએ ગામની ફીલ બતાવવા માટે જે લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે એમાં ઘણી બધી જગ્યાએ પેલો કેવો આપણો સખા ભાવ હોય ને અમે ભાઈબંધો મળે તો અમારે ગાળા ગાડી થતી હોય એવી રીતે એ લોકો પણ જ્યારે મળે એકબીજાને ત્યારે સારી માત્રામાં ગાળા ગાડીનો ઉપયોગ કરે છે એટલે જો તમને કદાચ કમ્ફર્ટેબલ હોય તો તમે તમારી ફેમિલી સાથે જોઈ શકો બાકી એકલા લગ સીન તો જોવા એવી છે એમાં બીજું કોઈ વલગારેટી તો નથી કોઈ સીનમાં કે કોઈ રીતે પણ તો બી આમાં અમુક અમુક કોન્સેપ્ટ એવા આપ્યા છે પહેલાં બે એપિસોડમાં કે જ્યાં થોડુંક તમે ઓકડ ફીલ કરી શકો ફેમિલી સાથે બાકી એવું કંઈ બહુ વાંધો બી નથી કારણ કે નાનું છોકરું જેમ નવી નવી કાર બોલતા શીખ્યું એવી રીતે ગાંડાની જેમ બી નહીં બોલતા પણ જે ફ્લુઅન્ટલી જે આવતી હોય એ રીતે બોલવાનો ટ્રાય કર્યો છે અને એ એની જગ્યાએ તો બરાબર લાગ્યું છે મને પછી બીજી વસ્તુ કે શું વેબ સિરીઝની પહેલી સિઝન જેવી ફીલ ટુમાં છે તો હા અમુક અમુક એસ્પેક્ટમાં કે સ્ટોરી વાઇઝ એક વ્યક્તિ મને ના ગમ્યો એક્ટિંગ વાઈઝ પણ એક વ્યક્તિ ના ગમ્યો અને એ વ્યક્તિ જ મને એકચ્યુઅલીમાં નહીં ગમ્યો મૂવીમાં પણ એની સિવાય ઘણું બધું છે અને પહેલાં પહેલું છે ને હું એવું કહીશ કે એનો ક્લાઇમેક્સ છે ને સેજ બી પ્રેડિક્ટેબલ નહોતો કારણ કે ગામની ફાઇટ કંઈક એટલે ગામનું જે અંદર ચાલતું હોય પોતાનું પોલિટિક્સ ને આ તે ને બધું એ બધું તો બરાબર હતું પણ છેલ્લું એન્ડ મેં આવો એક્સપેક્ટ નહોતો કર્યો કે આ લોકો આવો ટ્વિસ્ટ એન્ડ ટર્ન લાવી દે એક્ચુઅલીમાં વચ્ચે વચ્ચે તમને ફીલ થવા માંડશે કે આ કેરેક્ટર અત્યારે કેમ આવ્યું તો એ એ એ થોડુંક તમને એ લાગશે અને એના લીધે કદાચ એ લોકો એ સેટઅપ કરતા હતા પણ હું એ પ્રેડિક જ ના કરી કે એટલે કદાચ હજી મારે ઘણું બધું જોઈને શીખવાનું બાકી છે પણ તો બી એની વગર પણ આખા સાતે સાત એપિસોડમાં ઘણી બધી સારી એવી મુમેન્ટ્સ હતી અને સારું એવું જોવા જેવું હતું એક વસ્તુ છોડીને કે એક સિદ્ધાર્થ નામનો લોકો કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરે છે અને એ લોકોએ એટલી હળબળીમાં એને ઇન્ટ્રોડ્યૂસ કર્યો અને એને લઈ આવ્યા અને પછી એને કાંડ કર્યા અને એ બધું એમ જોતા છે ને કદાચ મને એવું લાગતું હતું કે એ કદાચ છે ને એમ દાન કરશે પચાસ લાખ રૂપિયાનું એવું મને લાગતું હતું કારણ કે એમને એક જગ્યાનું કામ કરાવવું હતું એ તમે જોશો તો તમને ખબર પડી જશે હું કઈ જગ્યાની વાત કરું છું કારણ કે ડિટેલમાં કહી દઈશું સ્પોઇલ થઈ જશે અત્યારથી પણ એ કેરેક્ટર એમ મને બેઠું નહીં પછી નહીં મને એ વાત કે આ કેમનો આવી ગયો કેમનું શું થાય છે આ તે મને થોડુંક એમ એ એમ સ્કેપ્ટિકલ જેવું થઈ ગયું મને પણ બીજી વસ્તુ બી હતી કે એક્ટિંગના લેવલમાં બીજા બધાએ બહુ સારું કામ કર્યું કારણ કે પેલો એક્ટર બી યાર કેમ ઓવર એક્ટિંગ કરતો એવું મને બહુ લાગ્યું એ જેવું યુટ્યુબમાં કરતો હતો એવું આમાં કરે છે એવું લાગ્યું એટલે યુટ્યુબર નહીં એરો પણ એની એમ કશે કોઈક જગ્યાએ આવતો તો ઇન્ટરવ્યૂ લેવાને આવું કંઈક હતું તો એ રીતે એ એ બરાબર છે એ બાબત છોડી દઈએ કારણ કે એ મને નહીં ગમે બહુ નેગેટિવ વાતો કરીએ આપણને બહુ ગમતી નથી પોઝિટિવની વાતો કરીએ તો આની અંદર સિચ્યુએશનલ કોમેડીનો જે ઉપયોગ થયો છે સારી માત્રામાં તો એ જોવાની છે ને બહુ અલગ મજા આવે છે કારણ કે એકદમ એમ ઘણું બધું એવું લાગે કે આ આપણી સ્ટોરી ચાલતી હોય આપણે જ્યારે ભયવંત મળે ત્યારે કેવી રીતની વાત ચાલતી હોય કેવી રીતે પાર્ટી બને અમે અત્યારે જે પ્લાન બનાવીએ છીએ એ પ્લાન અઠવાડિયાથી રોજ ચેન્જ થાય છે સવારે અલગ હોય છે ચાર દિવસ પછી જવાનું છે ત્યારે પ્લાન કયો હશે ખબર જ નહીં એટલે હવે એ જોઈને બી લાગે કે ભાઈ આ પ્લાનિંગ કેમનું હોય એટલે આવું બધું છે ને મુમેન્ટ્સ એ ટીવીએફ ક્રિએટ કરવાનું બહુ બેસ્ટ છે અને ટીવીએફ છે ને આ કેરેક્ટરને અમરીચ બનાવી દે છે હેરી પોટરના આ અમરીજ હશે ને એને જેવી એને બનાવી દીધી છે કે બધા જ એને હેટ કરવા માંડે છે ગુલ્લકના ફેન હશે એ કરશે આના ફેન હશે એ કરશે અને બીજે જે બી આને જામી કેરેક્ટર પરફોર્મ કર્યા છે એને બધા હેડ કરવા મળ્યા છે માય એક્ટર વધારે સારા કહેવાય કે એ બધા હેડ લઈ શકે છે આવું ના છે પણ એ તહેનનું કામ છે ને એમ આપણને નડશે પણ એની રીતે એને બહુ સારું કામ કર્યું છે કારણ કે એનું કેરેક્ટર નેગેટિવ હતું અને આવા ઘણા બધા નવા કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થશે અને તમને પોલિટિક્સ જોવા મળશે ગામમાં પોલિટિક્સ કેવી હોય એનો નાનો આમ તો બ્રીફ તમને જોવા મળશે તો તમે આ વેબ સિરીઝ જોઈ શકો કારણ કે પહેલાં પાર્ટ જેવી ઘણી બધી ફિલિંગ છે અને નવી સ્ટોરી છે થોડી કન્ટિન્યુ થાય છે સ્ટોરી અને આપણા જીતુ ભૈયાની એક્ટિંગ તો છે જ અને સાથે સાથે એમનું સ્ક્રીન પ્રેઝન્સ પણ એટલું સારું છે ને કે એ જોવાની તમને મજા આવશે અને પેલી પ્રેમની નાનકડી લવ સ્ટોરી જે ચાલ્યા કરે છે બાજુમાં એમ ટીઝ કર્યા કરે છે ને થોડી થોડી એ જોવાની બી વધારે મજા આવશે ખાલી ક્લાઇમેક્સ જે લોકોએ ચેન્જ કરી દીધો મૂડ એ તમને એની માટે રેડી રહેવાનું કહીશ કારણ કે હું રેડી નહોતો એની માટે અને હું ઓલમોસ્ટ ઇમોશનલ થઈ ગયો હતો તો એનાથી સાચવી લેજો અને ગાળા ગાળીથી સાચવી લેજો બાકી જઈને તમારી પાસે ટાઈમ હોય તમને પહેલી સિઝન ગમી હોય તો તમને આ ગમશે જ જોઈ નાખવાની જીતુ ભૈયાની છે એટલે મજા જ આવશે સાથે સાથે ટીવીએફનું નામ બી જોડાયેલું છે તો ચાર દિવસ પછીના જે પ્લાનની વાત કરી એનો બ્લોગ બનાવવાનો ટ્રાય કરીશું એ આપણે અપલોડ કરીશું કદાચ તો જોઈએ શું થાય છે અને વીસ તારીખે બધું બહુ કામ છે અને એ કામ કરવું તો પડશે જ એટલે ફરી મળે વીસ તારીખે નહીં કદાચ કાલે જ એક વિડીયો હજી આની પહેલાંની એક વિડીયો પોસ્ટ પણ છે અપલોડ કરવાની એ પહેલાં અપલોડ થશે પછી પેલી પેલી પહેલી એટલે મળે બીજી કોઈ વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ પ્લીઝ સબસ્ક્રાઈબ